हेलो स्टूडेंट्स, वेद डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत है। अने आजे आपणे फरी एक वार आपणा यूनिट नंबर 7 नी अंदर थोड़ाक आगळ आपणा यूनिट ने समझवा जई रह्या छीए। तो आपणे स्टार्ट करिए। लास्ट वीडियो नी अंदर आपणे जोयुं हतुं के अहींया जिग्नेश नामनो जे बाळक छे ए बाळक पोतानी आत्मविश्वासनी खामीनो एक प्रश्न लईने आवे छे, जेनू सॉल्यूशन ए मिस्टर बक्षी आपवानो प्रयत्न करे छे। मिस्टर बक्षीए एने एक सजेशन कर्युं छे अथवा एक एडवाइस आपी छे कि भाई तारे एक दिवसनुं आयोजन करवानुं छे अने तेने अनुसरवानो प्रयत्न करवानो छे। अने आ रीते जो तू कार्य करीश ने तो धीरे धीरे तने आ प्रमाणे कार्य करवानी गेट हैबिट्यूट एटले कि आदत पड़ी जशे अने तू तारी समस्याओथी बहार निकली शकीश। तो जिग्नेश एने लईने प्रश्न करे छे कि जिग्नेश आस्क्ड, विल इट बिल्ड अ कॉन्फिडेंस इन मी, शू ते मारी अंदर विश्वास ने एटले के कॉन्फिडेंस ने बिल्ड करशे। बिल्ड एटले निर्माण करवू थाय कि आ रीते जो हूँ काम करीश, एक दिवसनुं आयोजन करीश अने एक दिवस हूँ एने अनुसरीश तो शू मारामां विश्वास निर्माण थई जशे। आवो प्रश्न जिग्नेश द्वारा मिस्टर बक्षीने करवामां आवे छे। तो मिस्टर बक्षी कहे छे, सर्टनली जरूर थी, ओनली अ फ्यू मिनिट्स बेक, हमणा थोड़ी मिनिटो पहला, फ्यू मिनिट्स एटले कहीशुं थोड़ी मिनिटो पहला अथवा ओके थोड़ी मिनिट पहला, यू सेड ते कह्युं हतुं के यू कांट फॉलो ध टाइम टेबल, तू जे तारू समयपत्रक छे ने टाइम टेबल ए समयपत्रक ने कांट फॉलो तू अनुसरी शकतो नथी। This fact discourages you. અને આ જે હકીકત છે, આ જે બાબત છે, એ બાબત તને ડિસ્કરેજ કરે છે, એટલે મતલબ નિરુત્સાહી કરે છે। ઘણીવાર શું હોય વિદ્યાર્થી મિત્રો, આપણો જે નેગેટિવ થોટ હોય ને, એ નેગેટિવ થોટ આપણને આપણા કાર્ય પર પહોંચવા દેતો નથી કે આપણને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા દેતો નથી। તો એવું જ કંઈક અહીંયા જિજ્ઞેશ સાથે થઈ રહ્યું છે કે જિજ્ઞેશની અંદર પહેલેથી એક જે માનસિકતા આવી ગઈ છે કે ભાઈ હું ટાઈમ ટેબલ બનાવું છું પણ હું તેને અનુસરી શકતો નથી, અને એ જે એની ફેક્ટ છે, એ જે એની બાબત છે કે વાસ્તવિકતા છે, હકીકત છે, એ હકીકત એને ડિસ્કરેજ કરે છે એટલે કે નિરુત્સાહી બનાવે છે, એનાથી એની અંદર નિરુત્સાહ આવી જાય છે। તમે પણ ગણિતના દાખલા ગણવા બેઠા હો, પહેલો દાખલો ગણો, પ્રયત્ન એકવાર કરો ના આવડે એટલે બીજી વાર પ્રયત્ન કરો ના આવડે એટલે ધીરે ધીરે તમારી અંદર એક એવી માનસિકતા આવી જાય કે હવે મને આ દાખલો નહીં આવડે, મારાથી આ નહીં થાય, એટલે તમે એને સાઈડ પર મૂકી દો છો। અને આનાથી તમારી અંદર એક માનસિકતા એવી ક્રિએટ થઈ જાય ને કે જેનાથી તમને એમ લાગે ગણિતમાં મને નહીં ફાવે, પણ જેમ જેમ આપણે પ્રયત્ન કરીએ ને એમ આપણને વધારે ખ્યાલ આવે। એનાથી બહાર નીકળવાનો ઉપાય છે કે એના પર વારંવાર પ્રયત્ન કરો, એનાથી દૂર ના ભાગો। એવી રીતે અહીંયા જિજ્ઞેશ કહે છે અને મિસ્ટર બક્ષી એને એનું સોલ્યુશન આપે છે કે ભાઈ તારે આ રીતે કરવાનું છે, અત્યાર સુધી તું જે કરતો હતો એનાથી તારી અંદર એક આ નિરુત્સાહપણું આવી ગયું હતું, પણ એ હવે આનાથી દૂર થશે। ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, થોડાક દિવસ માટે તું તારા આ જે સમયપત્રક બનાવે છે ને એક દિવસનું, એ સમયપત્રકને ફોલો કર એટલે કે તું અનુસર, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, અને તે તારો જે વિશ્વાસ છે ને એ વિશ્વાસને બૂસ્ટ કરશે, એટલે મતલબ વિશ્વાસમાં વધારો કરશે। તમે માર્કેટની અંદર ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ એવી પણ જોઈ હશે, માર્કેટમાં પ્રોડક્ટ પણ ઘણા બધા એવા જોયા હશે કે જેમાં એક આવો વર્ડ યુઝ કરવામાં આવે, બૂસ્ટ, એટલે મતલબ કે તમારી એનર્જીમાં વધારો કરવો। તો એવું જ અહીંયા કોન્ફિડન્સમાં વધારો થશે એવું અહીંયા કહેવામાં આવે છે। જિજ્ઞેશ કહે છે, થેન્ક યુ સર, સર તમારો આભાર, એટલે જિજ્ઞેશને જે સમસ્યા હતી ને એનું સોલ્યુશન આપ્યું છે અહીંયા મિસ્ટર બક્ષીએ, અને મિસ્ટર બક્ષીએ એને જણાવ્યું કે તારે એક દિવસનું આયોજન કરવાનું, એક દિવસ એને અનુસરવાનું, આ રીતે ધીરે ધીરે તારે આગળ વધતું જવાનું છે, અને તું જો આ રીતે આગળ વધતો જઈશ ને તો તારા એક દિવસે તારી અંદર એ વિશ્વાસ નિર્માણ થઈ જશે અને તારા વિશ્વાસમાં વધારો થશે। તો આવું એક સોલ્યુશન જિજ્ઞેશને મિસ્ટર બક્ષી દ્વારા આપવામાં આવ્યું છે। હવે પ્રવક્તા ફરી એકવાર પાછો શું કહે છે, તો પ્રવક્તા કહે છે કે જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, જિજ્ઞેશ એક આત્મવિશ્વાસુ માણસ બનશે। લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન, ચાલો આપણે લાઈન પર રહેલ એક યુવતીને સાંભળીએ।
લિસન એટલે કહીશું સાંભળવું. ધ ગર્લ સેઝ, હવે પેલી છોકરી જે લાઈન પર છોકરી છે કહે છે કે નમસ્તે સર, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર, હું રાપરથી દિલશાદ છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ, મારો જે ફેસ એટલે કે જે ચહેરો છે એ પિમ્પલ્સ એટલે કે ખીલથી ફૂલ છે, ફૂલ ઓફ ભરેલા હોવું, તો મતલબ મારો આખો ચહેરો જે છે ને એ ચહેરા પર નકરા ખીલ છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ, હવે અહીંયા હાઉ કેવી રીતે કેન આઈ ગેટ રીડ ઓફ, ગેટ રીડ એટલે છુટકારો મેળવવો. કે આજે મારા ચહેરા પર ખીલ થાય છે ને એ ખીલથી હું કેવી રીતે છુટકારો મેળવી શકું. હમણાં મેં કીધું ને વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે તરુણા અવસ્થામાં આવીએ ને ત્યારે આપણી તરુણા અવસ્થામાં આવવાની સાથે જ આપણા શરીરમાં, આપણી વર્તણૂકમાં કે આપણી વાતચીતમાં ફેરફાર આવવા લાગે છે અને એને લઈને ઘણા બાળકો થોડાક ચિંતિત પણ હોય છે. તો એવું જ અહીંયા છે કે આજે દિલશાદ નામની જે છોકરી છે એ એને પિમ્પલ્સની સમસ્યા છે, એના ચહેરા પર પિમ્પલ્સ આવી ગયા છે. અને પિમ્પલ્સને લઈ તો ઘણા બધા મતલબ જનરલી છોકરીઓ વધારે ટેન્શનમાં હોય, કેમ કે એને ચહેરાને સારો સુંદર રાખવો હોય છે, જોકે છોકરાઓ એટલા બધા પિમ્પલ્સને લઈને નથી હોતા. પણ અહીંયા અહીંયા કહે છે કે હું કેવી રીતે પિમ્પલ્સથી છુટકારો મેળવી શકું છું. તો મિસ્ટર શાહ એને જણાવે છે, પણ પ્રશ્ન કરે છે પહેલાં કે વોટ હેવ યુ ડન સો ફાર, એટલે કે આજે તારા ચહેરા પર પિમ્પલ્સ થયા એ પિમ્પલ્સને દૂર કરવા માટે તે અત્યાર સુધી શું કર્યું છે, કે એના માટે તે કંઈક પ્રયોગો તો કર્યા હશે, કંઈક અપ્લાય કર્યું હશે, કંઈક લગાડ્યું હશે, તો અત્યાર સુધી તે એના માટે શું કર્યું છે. તો દિલશાદ કહે છે આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. હવે જનરલી શું હોય કે છોકરીઓને તો આ વસ્તુ પહેલેથી જ પ્રોબ્લમદાયક લાગતી હોય, કેમ, કારણ કે મેં કીધું એમ હમણાં એના ચહેરાને આમ સુંદર દેખાડવો હોય ને, તો પિમ્પલ્સ માટે અહીંયા દિલશાદે હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ. વેરિયસ એટલે કહીશું ઘણી બધી, ઘણી બધી, એટલે માર્કેટમાં પેલું આમ ટીવીમાં કેમ એડ આવી જાય કે આ ક્રીમ લગાડો ફટાફટ સુંદર થઈ જાઓ, એમ કંઈક પિમ્પલ્સની કંઈક એડવર્ટાઇઝમેન્ટ આવી હશે ને એમાંથી જોઈ હશે. અને એવી ઘણી બધી વેરિયસ ક્રીમ્સને દિલશાદે અપ્લાઇડ કરેલી છે, મતલબ ચહેરા પર લગાવેલી છે. બટ નથિંગ હેઝ વર્કડ, પણ કોઈ પણ ક્રીમ દ્વારા કંઈ પણ કામ થયું નથી. અને એ તો સ્વાભાવિક છે, આપણે જનરલી ટીવી પર એડ જોઈએ અને એડમાં એવું કહેવામાં આવે કે માથાની અંદર આ તેલ નાખો અને તમારા વાળ એટલા બધા લાંબા થઈ જાય, ગોઠણ સુધી આવી જાય, તો કંઈ તેલ નાખવાથી ગોઠણ સુધી વાળ આવતા નથી, બરાબર. એ ખાલી એક લોભામણી જાહેરાતો છે કે જેને આધારે તમે એ વસ્તુને ખરીદો. તો એવી રીતે અહીંયા દિલશાદે પણ ઘણી બધી જાહેરાતો જોઈને ઘણી બધી ક્રીમોને ચહેરા પર લગાવી ખીલ કાઢવા માટે, પણ નથિંગ હેઝ વર્કડ, પણ કોઈ પણ ક્રીમ દ્વારા કંઈ પણ કામ થયું નથી. મિસ્ટર શાહ સેઝ દિલશાદ ડોન્ટ વરી ટુ મચ, તું વધારે પડતી ચિંતા ના કર. ડોન્ટ વરી એટલે ચિંતા ના કરવી, ટુ મચ એટલે વધારે પડતી, કે ભાઈ તારે વધારે પડતું ચિંતિત થવાની જરૂર નથી અહીંયા એમ. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, જે તારા ચહેરા પર ખીલ છે ને એ કોમન છે, કોમન એટલે સામાન્ય છે, એટ ધીસ એજ આ ઉંમરે, એટલે કે તરુણાવસ્થામાં તારા ચહેરા પર ખીલ આવે એક સામાન્ય બાબત છે, એનાથી તારે ગભરાવાની કે તારે વધારે ચિંતિત થવાની જરૂર નથી, એવું મિસ્ટર શાહ દ્વારા કહેવામાં આવે છે. ધે આર શ્યોર ટુ ગો, આ પિમ્પલ્સ જે છે એ જરૂરથી જતા રહેશે, શ્યોર ટુ ગો જરૂરથી જતા રહેશે. અને એ સ્વાભાવિક છે કે આપણે કેમ કહીએ કે આપણને શરદી કે ઉધરસ થાય ને વિદ્યાર્થી મિત્રો, તો એ અમુક સમય સુધી જ હોય, કદાચ તમે એની ઘણી બધી દવા લ્યો ને તો એ એના ટાઈમે જ જાય. શરદીની દવા લેવાથી કંઈ શરદી મટી નથી જતી, પણ એ બે ત્રણ દિવસ તો તમારા શરીરમાં રહેવાની જ છે અને ત્યાર પછી જ જવાની છે, એ તમે દવા પીશો તો પણ ભલે ને નહીં પીવો તો પણ ભલે. તો એવી રીતે અહીંયા પિમ્પલ્સ એ આ ઉંમરમાં સામાન્ય છે, એટલે એ તમારા ચહેરા પર રહેશે, એનાથી વધારે ચિંતિત થવાની જરૂર નથી, પણ એ જરૂરથી એના ટાઈમે શું થશે, જતા રહેશે.
દિલશાદ સેઝ બટ હાઉ, પણ કેવી રીતે આ જશે? આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઈંગ ક્રીમ્સ, હું ટાયર્ડ થઈ ગઈ છું. ટાયર્ડ એટલે મતલબ થાકી ગઈ છું એમ. અપ્લાઈંગ ક્રીમ્સ, શેનાથી થાકી ગઈ છે દિલશાદ? તો કે આ ક્રીમો જે હતી ને, એ ક્રીમોને અપ્લાઈંગ કરીને, અપ્લાય એટલે મતલબ લગાડવું થાય, તો ચહેરા ઉપર ઘણી બધી પ્રકારની ક્રીમો લગાડીને હવે હું થાકી ગઈ છું. મિસ્ટર શાહ સેઝ ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે હમણાં જણાવ્યું ને એ લાઈન અહીંયા જણાવે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. જે આપણી જાહેરાતો છે ને, એ જાહેરાતો લોભામણી જાહેરાતો છે, એ જાહેરાતોમાં ફસાવવું ન જોઈએ. ડોન્ટ ગેટ કેરીડ એટલે એમાં ફસાવવું નહીં, એમાં વિશ્વાસ નહીં કરવો. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, પણ એનાથી વધારે બેટર શું છે? બેટર એટલે વધુ સારું, કે વધુ સારું શું છે? તો કે કન્સલ્ટ કરવું. કન્સલ્ટ એટલે મતલબ સલાહ લેવી, ચર્ચા કરવી. અ સ્કિન સ્પેશિયાલિસ્ટ, જે ચામડીના નિષ્ણાંત હોય ને, એ ચામડીના નિષ્ણાંત સાથે ચર્ચા કરવી કે એમની સલાહ લેવી ને, એ વધારે બેટર છે, એટલે કે સારું છે. દિલશાદ સેઝ થેન્ક યુ સર. દિલશાદ કહે છે તમારો આભાર સર. એટલે મતલબ દિલશાદને, કે જે રાપરથી આવી છે, એટલે મતલબ ઓનલાઈન છે, તો એ રાપરથી રહેલી દિલશાદને જે પિમ્પલ્સની સમસ્યા હતી, એનું સોલ્યુશન મિસ્ટર શાહ દ્વારા આપવામાં આવ્યું. અને મિસ્ટર શાહે તેને જણાવ્યું કે ભાઈ, લોભામણી જાહેરાતોમાં નહીં ફસાવું, ક્રીમો લગાડવાની જરૂર નથી, એ આ ઉંમરે પિમ્પલ સામાન્ય છે, તો એ જરૂરથી જતા રહેશે, એટલે વધારે ચિંતા કરવાની જરૂર નથી. પણ એનાથી બેટર કયું છે? તો કે ચામડીના નિષ્ણાતને બતાવવું, એની સાથે સલાહ લેવી, એની સલાહ લેવી કે એની સાથે ચર્ચા કરવી. તો એ અહીંયા દિલશાદને એના સમસ્યાનું સોલ્યુશન મળે છે મિસ્ટર શાહ દ્વારા. ફરી પાછો એન્કર અહીંયા કહે છે કે ડૉક્ટર શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. ડૉક્ટર શાહ, અહીંયા એક અંતિમ નામનો છોકરો છે કે જેને એક પ્રશ્ન છે. એટલે સ્વાભાવિક, આપણે જે આ સભાનું આયોજન કર્યું છે શાના માટે છે? તો કે આ જે તરુણો છે, જે તે એ તરુણોને પોતાના શરીરમાં જે સમસ્યા દેખાય છે, તો પોતાને જે સમસ્યા લાગે છે, એ સમસ્યાનું નિરાકરણ મેળવવા માટે જ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો અહીંયા પ્રવક્તા એ અંતિમ નામના છોકરાની એક વાત કરે છે કે અંતિમ અહીંયા છે કે જેને એક પ્રશ્ન છે. તો અંતિમ પોતાનો શું પ્રશ્ન રજૂ કરે છે એને જોઈએ. ગુડ ઇવનિંગ સર. શુભ સાંજ સર. આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. હું કવિતાથી અંતિમ છું. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ સેઝ ગુડ ઇવનિંગ શુભ સાંજ, વોટ્સ યોર ક્વેશ્ચન, તારો પ્રશ્ન શું છે? અંતિમ સેઝ સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર એચ આઈ વી. હવે અહીંયા અંતિમ કંઈક અલગ પ્રકારનો જ પ્રશ્ન લઈને આવ્યો છે. અંતિમ એવું કહે છે કે કેન અ બ્લડ ડોનર, બ્લડ ડોનર એટલે કે શું? રક્તદાતા. રક્તદાતા કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો કે જે લોહીનું દાન કરે છે તે. તો કે શું રક્તદાતાને એક્વાયર એટલે કે ચેપ લાગવો અથવા તો થવું? તો કે જે લોહીનું દાન કરનાર વ્યક્તિ છે, શું તેને એચઆઈવીનો ચેપ લાગી શકે છે, અથવા તો શું એને એચઆઈવી થઈ શકે છે? આવો એક પ્રશ્ન અંતિમ લઈને આવ્યો છે. તો એનો જવાબ મિસ્ટર બક્ષી કહે છે કે ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન, આ એક સારો પ્રશ્ન છે. બાય ધ વે, પરંતુ અ સ્ટુડન્ટ લાઈક યુ, તારી એજનો જે પણ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી કેન નોટ ડોનેટ બ્લડ, લોહીનું દાન ના કરી શકે. ડોનેટ એટલે દાન કરવું થાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ ડોનેટ છે, એના પરથી જ આ એક શબ્દ બનેલો છે, ડોનર. ડોનેટ એટલે દાન કરવું થાય, અને ડોનર એટલે દાન કરનાર થાય.
તો એટલા માટે આના પરથી આ વર્બ છે અને આ એક નાઉન છે. વર્બનો મતલબ થાય દાન કરવું અને નાઉનનો મતલબ થાય દાન કરનાર. તો કે તારા જેવો જે વિદ્યાર્થી, તારી એજનો જે વિદ્યાર્થી હોય ને, એ વિદ્યાર્થી એ લોહીનું દાન ના કરી શકે. તો અંતિમ એને જણાવે છે કે આઈ નો ધેટ સર, સર મને એ ખબર છે, એટલે કે મારી એજ જે છે, હું જે તરુણાવસ્થામાં છું, એ એજ પર હું દાન ના કરી શકું એ હું જાણું છું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો, હું માત્ર જાણવા માંગુ છું. એટલે મતલબ અહીંયા અંતિમને પોતાનો કોઈ ક્વેશ્ચન નથી, અહીંયા અંતિમને પોતાને કંઈ સમસ્યા નથી, માત્ર એણે જે પ્રશ્ન કર્યો છે એ જાણવા માટે કર્યો છે કે એને જાણવું છે કે લોહીનું દાન કરનાર જે વ્યક્તિ હોય શું એને એચઆઈવી થઈ શકે કે કેમ. તો એનો જવાબ મિસ્ટર બક્ષી એ આપશે. મિસ્ટર બક્ષી સેઝ ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. ઇટ ઇઝ અ ક્વાઇટ સેફ, એટલે કે જે લોહીનું દાન કરવાનું જે કામ છે ને એ થોડું સલામત છે. ડોન એટલે દાન કરવું થાય, બ્લડ એટલે લોહી કહેશો, એન્ડ એચઆઈવી પેશન્ટ એટલે કે જે એચઆઈવીનો દર્દી છે એ દર્દીને જો લોહીનું દાન કરવું હોય તો એ સલામત છે. હવે કઈ રીતે સલામત છે? તો કે ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ. હવે જે લોહીનું દાન કરનાર છે, બ્લડ ડોનર જે છે, લોહીનું દાન કરનાર છે, એને કેન નોટ ગેટ ઇન્ફેક્ટ, ચેપ લાગતો નથી. ગેટ ઇન્ફેક્ટ એટલે મતલબ ચેપ લાગવો થાય, તો ચેપ નથી લાગતો. કેમ? કારણ કે બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે સાધનો વાપરવામાં આવે છે, એ સાધનોને સ્ટેરિલાઇઝ્ડ કરેલા હોય છે. સ્ટેરિલાઇઝ્ડ એટલે મતલબ જંતુ મુક્ત કરવા. તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જ્યારે આપણે કોઈ ઇન્જેક્શન દેવા માટે જતા ને, ત્યારે ડૉક્ટરની પાસે એક નાનો ગેસ રહેતો, એક સગડી રહેતી નાની, અને એના ઉપર તપેલીમાં પાણી ગરમ સતત થતું રહેતું. એટલે ડૉક્ટર જે પણ ઇન્જેક્શન આપણને આપે ને, એ ઇન્જેક્શનની સિરિંજને તે ગરમ પાણીમાં નાખીને એને સ્ટેરિલાઇઝ કરતા, જંતુ મુક્ત કરતા, અને પછી ફરીથી એ જ સોયનો ઉપયોગ આપણા પર થતો. પણ હવે સિસ્ટમ થોડી ચેન્જ, એટલે મતલબ થોડું પરિવર્તન આવી ગયું એમાં, કે હવે ડૉક્ટરો એની એ જ સિરિંજનો ઉપયોગ નથી કરતા, એ નવી સિરિંજ વાપરે છે, કે નથી એને જંતુ મુક્ત કરતા. મતલબમાં અહીંયા જે કહેવા માંગે છે એ કે જો બ્લડ ડોનર જે છે એ લોહીનું દાન કરે છે એચઆઈવી પેશન્ટને, તો ત્યારે એને ચેપ નથી લાગતો, કારણ કે જે પણ સાધનો વાપરવામાં આવે છે એ સાધનોને સ્ટેરિલાઇઝ્ડ કરેલા હોય છે, એટલે કે જંતુ મુક્ત કરેલા હોય છે, જેથી લોહી આપનાર વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગતો નથી. આવું મિસ્ટર બક્ષી એ અંતિમને જણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે થોડોક આગળ ગયા છીએ પાઠની અંદર, કે જેમાં આપણે એકાદ બે તરુણોને પણ જોયા કે જેમણે પોતાની સમસ્યાને અહીંયા રજૂ કરી. હજુ પણ આપણે આગળ ઘણા બધા તરુણોને જોવાના છે, તો આપણે જોઈશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.